साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना मेहबतपुर खाते आवेल सिद्धि फार्म हाउस खाते प्राकृतिक खेती अंगेनी शिबिर योजाई जेमा प्रांतिज सहित तालुकामांथी खेडूतो उपस्थित रह्या हता। जीएनएफसी भरूच द्वारा प्रांतिजना मेहबतपुर खाते आवेल सिद्धि फार्म उपर प्राकृतिक खेती ने लईने शिबिर योजाई हती, जेमा मेहबतपुर गाम सहित प्रांतिज तथा आजूबाजूमांथी आश्रे 70-80 खेडूतो उपस्थित रह्या हता અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી લીધી હતી। તો કંપનીના હિંમતનગર ખાતેના જિલ્લા પ્રતિનિધિ એચસી દવે દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના મુખ્ય પાસાઓ, ફાયદાઓ તેમજ કુલ જમીનમાં ઓછામાં ઓછું 10% જમીન ઉપર પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો, તેમજ સીડ કોમ્પોસ્ટ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરેલ અને રસાયણમુક્ત ખેતી ઉપર ભાર મુકતા લીંબુરી તેલના જીવાત નિયંત્રણ માટે સાર્વત્રિક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। જ્યારે જિલ્લા ખેડીવાડી હર્ષદભાઈ પટેલ દ્વારા સરકાર દ્વારા ચલાવવાની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરનારી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી। આત્મા પ્રોજેક્ટના નરેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય અંગ એવા જીવામૃત, ધનામૃત, બ્રહ્મસ્ત્ર વગેરે વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી જાણકારી આપી હતી। જ્યારે સિદ્ધિ ફાર્મ માલિક વિષ્ણુભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો તેમજ ઓછા ખર્ચ, વધુ વળતર મેળવવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો। તો પ્રગતિશીલ ખેડૂત સમીર પટેલ દ્વારા કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યોજેલ ખેડૂત શિબિર માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે કંપની દ્વારા માલિક વિષ્ણુભાઈ પટેલને પ્રોત્સાહિત રૂપે 5,000 ચેક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જ્યારે કંપનીના પ્રાંતિજ ડેપોના ઇન્ચાર્જ ડીપી શાહ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ તેમજ ખેડૂત સમુદાયનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેતા આભાર વ્યક્ત કર્યો હતો। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।